देने को टुकड़ा भला लेने को हरिनाम सूत्र ने जग विख्यात करनार संत शिरोमणि पूज्य जलाराम बापानी 223मी जन्म जयंती। वीरपुर जलाराम बापानी जन्म जयंती सादगी पूर्ण रीते उजवाई। जलाराम बापानी आजे 223मी जन्म जयंती। वीरपुर में जलाराम बापाना भक्तो मोटी संख्या में उपस्थित। वीरपुर बन्यु जलाराम मय। वहली सवार नी आरती माटे मोटी संख्या में बापाना भक्तो उमटिया। वीरपुर जलाराम बापानी जग्याना गादीपति रघुराम बापाए सादाई थी जलाराम जयंती नी उजवणी करी। गईकाले मोरबी में झूलतो पुल तूटता अनेक नम मौत निपजया। मोरबी में पुल तूटता अनेक नम मौत निपजता वीरपुर गादीपति नो निर्णय। वीरपुर जगह में रोशनी नो शणगार हटाव्यो। वीरपुर में आज शोभा यात्रा तेमज बापानी केक नहीं कापवामां आवे। जलाराम बापानी जगह में सादाई थी बापानी जन्म जयंती नी उजवणी करवामां आवशे। मोरबी में झूलता पुल तूटता अनेक ना मौत निपजता वीरपुर ना गादीपति ए मृतकों ने श्रद्धांजलि अर्पीने सादाई थी जन्म जयंती उजवणी करवानुं कह्युं। वीरपुर में जलाराम जयंती निमित्ते बापाना दर्शन माटे लांबी कतारो। वीरपुर में तमाम गेस्ट हाउस धर्मशालाओ फूल। शिरोमणि जलाराम बापानी 223मी जन्म जयंती छे। मात्र भारत वर्ष माथी नहीं विदेश थी लोको पण आजे आ जलाराम जन्म जयंती ना पावन प्रसंगे अही मानव मेहरामण उमटी पड़ियो छे। परंतु गई काले मोरबीना मच्छू नदीना झूलता पुल में दुर्घटना सर्जाई। 100 થી વધુ લોકોના મૃત્યુ થયા એના સમાચાર આવ્યા પછી જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા એમના લઘુબંધુ પૂજ્ય શ્રી ભરતભાઈ ચાંદ્રાણીએ જાહેરાત કરી કે જલારામ બાપાની જગ્યાનો શણગાર આજે હટાવી લેવામાં આવશે। વીરપુરમાં કોઈ કેક નહીં કપાય, વીરપુરમાં ફટાકડા નહીં ફૂટે અને સાદાઈપૂર્વક જલારામ જન્મ જયંતિની ઉજવણી થશે। લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરશે, જલારામ અતિથિગ્રહના સ્થળે મહાપ્રસાદ ભોજન લેશે અને લાખો ભાવિક દર્શનાર્થીઓ જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી અને મોરબીમાં મૃત્યુ થયેલા મૃત આત્માઓને શાંતિ મળે એ માટેની પ્રાર્થના લાખો ભાવિક દર્શનાર્થીઓ જોગી જલિયાણ અને મા વીરબાઈના ચરણોમાં આજે કરશે। જય જલારામ, જય મા વીરબાઈ, જય ભોજલરામ। મારું નામ વંદના, હું સુરતથી આવું છું। એમ તો મારું જન્મ સ્થાન અહીંયાથી વીરપુરથી બહુ નજીક, પણ જલારામ જયંતીમાં સૌ પ્રથમવાર આવી છું અને સવારના 4:30 વાગે આવીને જે લાઈક અહીંયા કહેવાય કે ટુકડો ત્યાં હરી ટુકડો, હજારો લોકોની ઉદરની ભૂખ સંતોષાય, પણ આજે એવું લાગ્યું કે પ્રેમની ને શાંતિની ભૂખ પણ અહીંયા આવીને સંતોષાય છે। હજારો લોકોના અંદર આનંદ ઉત્સવ ઉમંગ જોવા મળે છે અને આટલા લોકો વચ્ચે પણ નીરવ શાંતિ જે વ્યવસ્થા છે મંદિરમાં એ શાંતિ જોઈને એવું લાગ્યું કે હવે નવા વર્ષની શરૂઆત તો અહીંયા જ કરવી જોઈએ અને રણિયામણું બધું જ રણિયામણું લાગે છે એટલે રણિયામણા વીરપુરની વચ્ચે આવીને એવું લાગ્યું કે બધાને હું વિનંતી પ્રાર્થના કરીશ કે વીરપુર આવો, ભજનનો ભજન ભોજન પ્રસાદ એનો આનંદ લો અને આ રણિયામણા વીરપુરને વધારે રણિયામણું બનાવો। જય જલારામ। રામ નામ મે લીન હૈ દેખર સબ મે રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલારામ। બાપાનો આજે જીવન મંત્ર દરેક મનુષ્યને મળ્યો છે કે દેને કો ટુકડા ભાલા લેને કો હરી રામ। બાપા દરેક ભાવિ ભક્તોમાં શ્રીરામ પ્રભુના દર્શન કરતા હતા, ભૂખ્યાને ભોજન કરાવતા હતા। આજે પણ આટલા વર્ષો પછી પણ મહાપ્રસાદીનો લાભ દરેક ભાવિક ભક્તોએ લીધો છે। લાખો સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તોએ બાપાના દર્શન કર્યા છે। સવારે અહીંયા 2 વાગ્યાથી મંદિરની આગળ લાઇનમાં બધા ભાવિક ભક્તો ઊભા છે। વિશ્વમાં કેટલા ખૂણા ખૂણાથી લોકો અહીંયા આવ્યા છે। વિશ્વમાં માત્ર ને માત્ર એક આયુક્ત મંદિર છે કે જેની અંદર કોઈપણ પ્રકારની ભેટ સોગાદ લેવામાં સ્વીકારવામાં આવતી નથી। મંદિર તરફથી આજે બૂટ ચપ્પલ મોબાઈલ અને અનેક સગવડો પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। વિશ્વમાં નહીં પણ પરંતુ તમે જોતો વિદેશોમાંથી પણ અહીંયા આજે ભાવિક ભક્તો અહીંયા આવ્યા છે અને બાપાના દર્શન કર્યા છે। બાપાના મંદિરને તો તમને ગંગા જમના સરસ્વતી માતાનું પાણી પણ તમને જોવા મળશે। કહેવાય છે કે એક સમયમાં પાણી પણ ત્યાં સાક્ષાત દેવીઓ આવતા હતા અને તમે જોશો તો અંદર શ્રીરામ પ્રભુની પણ મૂર્તિ છે, ઝંડો જોડી પણ છે બાપાના। બાપા આજે વીરપુર ગામની અંદર બાપા હજારો હજાર લોકોને દર્શન આપે છે। વીરપુર એક રમણીય એક નાનું ગામ છે, અમારા માટે જલારામ જયંતિ જ એક ઉત્સવ અને એક પર્વ છે અને પસંદ છે। તમે જોશો તો વીરપુર ગામની અંદર લોકોના માટે આ બહુ જ મોટો એક તહેવાર છે। લોકો દિવાળીઓ દિવાળીની જેમ રંગોળીઓ અને ઘરે ઘરે દીવા પ્રગટાવે છે અને આ તૈયારી માટે કેટલા દિવસ સુધી લોકો તૈયારી કરી રહ્યા છે। જય